પુણ્યવાન બાપ છે જે બાપને દીકરી મળે છે. તેથી આવો એક બે પંક્તિ આપણે સૌની દીકરીઓના માન માટે ગાયેલે. દીકરીઓનો મહિમા, પુત્રનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો પડે છે. રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો મારી માતાઓને પ્રાર્થના છે સાધુ તરીકે, તમારી પુત્ર વધુ દીકરીને જન્મ આપે ને તો ખૂબ તેને વધાય આપજો અને રાજી થજો. અનેક સંજોગો બીજી દીકરીને આપે તો પણ રાજીપો વ્યક્ત કરજો અને કહેજો બેટા આંગણું પાવન થયું. પણ આપણે સમાજને જાણીએ છીએ કોઈ પણ પુત્ર વધુ જ્યારે દીકરીને જન્મ આપે છે ત્યારે પહેલું જ મુખ બગડી જાય સાસુમાનું, એટલું તેનું આમ ખરાબ થઈ જાય એનું. કોઈ પૂછે કે શું થયું, એટલું આમ મોઢું મચકાવીને દીકરી જન્મે. અરે ભલામણે વિચાર તો કરો, એક દીકરી હતા, તમે પણ એક દીકરી છો. આજે વ્રત ભલે થયા પણ તમે દીકરી છો. તેથી ખૂબ આદર સાથે દીકરીઓનો આદર કરીએ અને જેમના આંગણે દીકરીઓ હોય છે એમનું આંગણું તીર્થ છે ભાઈ. આપણા શાસ્ત્રોમાં બહુ જ મહિમા છે દીકરીઓનો. આજે દક્ષ પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા તૈયાર થાય છે. નગરના માણસોએ કેટલું સ્વાગત સન્માન કર્યું છે કે ધન્ય છું દક્ષ, આપ દીકરી પ્રાપ્તિ માટે પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જઈ રહ્યા છો. અને ઘનઘોર જંગલમાં દક્ષ માં ભવાનીનું આરાધન કરે છે, માં ભવાનીને યાદ કરે છે. એક શ્લોકની અંદર માને વંદના છે શિવ મહાપડ અંતર્ગત. આ દક્ષના મુખમાંથી પ્રગટ થયેલા સુંદર પાવન શબ્દો છે, પવિત્ર શબ્દ છે. પ્રસીદન ભગવન યાત્રે, પ્રસીદન શ્રીરૂપિણી, પ્રસીદન ભક્ત વર જગન નમો
જગન નમો માં. પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. માં ભવાનીએ દર્શન આપ્યા છે, દક્ષ વરદાન માંગો. દક્ષે બહુ સરસ માંગ્યું છે, માં આપ મારું આંગણું પાવન કરો, મારા પુત્રી બનીને મારા આંગણે પધારો. માં ભવાની વરદાન આપે છે, દક્ષ તપ પૂર્ણ કરી પોતાના પ્રજેશ નગર પધારે છે, નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. દક્ષ વિરણીની આગળ વાતની રજૂઆત કરે છે કે આપણા આંગણે માં ભવાની આપણા પુત્રી બનીને પધારવાના છે. વિરણી બહુ રાજી થયા છે કે ધન્ય છે, આપણા આંગણે માં ભવાની પુત્રી બનીને પધારવાના છે. પૂરા નગરમાં જાણ થઈ કે સાક્ષાત ભવાની દક્ષના પુત્રી બનવાના છે. સૌ નગરવાસીઓ આંગણું શણગારવા લાગ્યા, રંગોળીઓ પૂરવા લાગ્યા, દીપને પ્રગટ કરવા લાગ્યા છે. અમે કોઈ કોઈ ગામમાં કથામાં જઈએ ને તો એ ગામ એટલા બધા આમ રંગીલા ગામ હોય કે જ્યાં 9 દિવસ કથા હોય ને તો આખા ગામમાં રંગોળી પૂરેલી હોય, પૂરા ગામમાં, અરે આખા શહેરમાં. ઘણા સમય પહેલા નાસિક આપણે ગયા હતા તો પૂરા નાસિકની અંદર પૂરા શહેરમાં રંગોળીઓ પૂરી હતી. એવા ઘણા ઘણા મેં નગરો જોયા છે કે કોઈ ગામમાં કથા હોય તો આખા ગામમાં રંગોળી પૂરેલી હોય, આખું ગામ રંગોળી પૂરેલું હોય. અમારા આંગણે ભગવાનની કથા છે, અમારા ગામમાં પ્રભુની કથા છે, અમારા આંગણે ભગવાનની કથા છે. પૂરા નગરમાં સૌ આંગણામાં રંગોળીઓ પૂરવા લાગ્યા, પોતપોતાના મહેલોને શણગારવા લાગ્યા. દક્ષ અને વિરણીએ પોતાના મહેલને શણગાર્યો, આંગણામાં રંગોળીઓ પૂરી છે, નગરની શોભામાં વૃદ્ધિ થવા લાગી. 1 મહિનો 2 3 4 5 6 7 8 9 માસ પૂર્ણ થયા, 10મા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વાયુ વર્તન બદલાણા, હવામાંથી વાયુમાંથી સુગંધ આવવા લાગી છે. સૌના મનમાં પ્રસન્નતાઓ થવા લાગે, અરે કઈ સારું થવાનું લાગે છે, અરે કઈ સારું થવાનું લાગે છે. બસ આપ સ્વયંભૂ સૌના હૃદયમાં આનંદ પ્રગટ થવા લાગ્યો છે. ઋષિ મુનિઓને જાણતે ભવાની દક્ષના આંગણે પ્રગટ થવાના છે, પોતાના આશ્રમો છોડી દક્ષના આંગણે આવે છે. દેવતાઓને જાણ થઈ આકાશ અંતરિક્ષની અંદર દેવતાઓ પુષ્પ લઈને આવવા લાગ્યા છે. 10મા મહિનાની શરૂઆત થઈ છે, માં પૂર્ણ પરિપક્વ છે, અધૂરા મહિના નહીં, પૂર્ણ 9 મહિના અને 10મા મહિનાની શરૂઆત થઈ છે. અને શિવ મહાપણમાં મહર્ષિ વ્યાસ બોલે છે, ગતેષુ નવ માસેષુ કાર્યત્વં ચ લોકિમ ગતિમ શિવાચ પૂર્ણે સા દશમે માસે નારદ સા દશમે માસે નારદ. 9 માસ પૂર્ણ થતા 10મા મહિનાનો પ્રારંભ, હવના વાણીમાં મધુરતા આવે છે, વાયુમાં સુગંધ, આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ, ઋષિમુનિઓ સુંદર મંત્રોનું ગાન કરે છે. સમય આવતા સાક્ષાત ભવાની અંબા પરાંબા જગદંબા વિશ્વ માલકિન જગદંબા દક્ષના આંગણે માં વિરણીના આંગણે તેમના પુત્રી તરીકે પ્રગટ થાય છે. ઋષિમુનિઓ સમય સંજોગો જોઈને નામકરણ વિધિ, દક્ષ પુત્રનું નામ રાખ્યું છે સતી. જ્યાં નામકરણ કરતા પૂરા વિશ્વમાં સતીનો જય જયકાર થવા લાગ્યો છે. દક્ષની પુત્રી છે જેમનું નામ છે સતી. આઈએ આપણે પણ જય જયકાર કરીએ, બોલીએ સતી માતા. દીકરાના જન્મના બહુ મોટા મોટા ઉત્સવ ઉજવવામાં આવ્યા છે. દીકરી જન્મેનો ઉત્સવ ઉજવે એવો તો કોઈ ભાગ્ય જ કોઈ માણસ હોય, બાકી દીકરો જન્મે તો જરૂર મા બાપ પેંડાવે છે. દીકરો જન્મે ત્યારે મા બાપ પેંડા વેચે, ને દીકરો મોટો થઈ અને મા બાપને વેચે કે 6 મહિના તારા ભેગા રહેવાનું, 6 મહિનાના ભેગા રહેવાનું છે. દીકરી જન્મે ઉત્સવ ઉજવે, બહુ ડાયા માણસો દુનિયામાં છે. દીકરીનો જન્મ થાય તો કેટલા કેટલા મોટા ઉત્સવ ઉજવે છે. દક્ષે મોટા ઉત્સવો કર્યા છે. સમય જતા શું વાર લાગે, દક્ષ પુત્રી સતી ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. અને પછી તો બાલ્યવસ્થા, કિશોર અવસ્થા અને યુવા અવસ્થા, ત્રણેય અવસ્થાઓ સતીની દર્શનીય છે. આ બધી જ કથાઓનો જેટલો વિસ્તાર કરો એટલો કરી શકાય છે. અને ત્રણેય અવસ્થાઓનું વર્ણન મહર્ષિ વ્યાસ કરે, સુંદર વિહાર કર્યો છે. એક શ્લોકની અંદર ભગવાન વ્યાસ બોલે છે,
इत्थं विहारे रुचिरे। પોતાની રુચિ અનુસાર વિહાર કર્યો છે, સુંદર વિહાર। પણ મહર્ષિ વ્યાસ બોલે છે કે સતીમાં એક શ્રેષ્ઠ સદગુણ છે। ભગવાન શિવની પરમ ભક્ત છે સતી। પોતાની ઈચ્છા અનુસાર સુંદર વિહાર કરે છે। અને કેટલો સુંદર શબ્દ પ્રયોગ થયો છે, એક માનવ જેવી આકૃતિ લઈને સતી આ પૃથ્વી પર આવ્યા છે। સતી ગુણવાન નહીં, સતી સદગુણવાન છે। આ દુનિયામાં ગુણવાન માણસો બહુ હોય, સદગુણી માણસો બહુ ઓછા હોય છે। હવે ગુણવાન અને સદગુણમાં કયો ફરક? ગુણવાન એટલે જેને વ્યવહારિક જ્ઞાન હોય, જેનામાં ભરપૂર વિવેક હોય। પણ સદગુણી માણસ તેને કહ્યો છે કે જે માણસમાં વિવેક હોય પણ વિવેકની સાથે પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય તેને સદગુણી કહેવાય છે। આ દુનિયામાં ગુણવાન માણસો અધિક હોય પણ સદગુણી માણસો બહુ ઓછા હોય છે। મહર્ષિ વ્યાસ કહે ન તવેત વર્ણિયા મહે, સતીના ગુણોનો વિસ્તાર હું કેવી રીતે કરી શકું? ભરપૂર ગુણવાન છે સતી, પોતાની ઈચ્છા અનુસાર સુંદર વિહાર, એક માનવ જેવી આકૃતિ લઈને સતી આ પૃથ્વી પર આવ્યા છે। અને સતીએ પોતાના પૂરા જીવનમાં કોઈ ચમત્કાર નથી દેખાડ્યો। અને મારા ગુજરાતી ભાઈ બહેનોને મારી પ્રાર્થના, ચમત્કારીનું દુનિયામાં પડવું નહીં। આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી હોતો, હર પલ દુનિયા નવી છે, રોજ સૂર્યનારાયણ ઉગે છે, આપણને પ્રકાશ આપે છે, સુંદર મજાની કલી ખીલે, ફૂલ ખીલે છે, ફૂલ ફૂલમાંથી સુંદર ખુશ્બુ પ્રસરે છે, કયો ચમત્કાર! નાનકડો બીજ જેમાંથી કેટલા મોટા વૃક્ષો પ્રગટ થાય, કયો ચમત્કાર! હમણાં ચોમાસું આવશે, ઘટાકો વાદળાઓ જામ છે, સુંદર મજાનો વરસાદ પડશે, ખેતરો બધા એ લીલા છમ બની જશે, આનાથી મોટો ચમત્કાર કયો? તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને પ્રાર્થના, કોઈ ચમત્કારોમાં ન પડી। આપણે લોકો તો કેટલા ચમત્કારમાં ગળા ડૂબ પડ્યા છે, કોઈ ચમત્કાર નથી। આપણું અસ્તિત્વ ધરતી પર એ મોટો ચમત્કાર છે, આ ધરતી પર આપણી ઉપસ્થિતિ એ મોટો ચમત્કાર છે, એનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે છે? આધાર વગરની પૃથ્વી બ્રહ્માંડમાં લટકે છે, એનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે ભાઈ? રાત્રે સુઈ જઈ નિંદર આવી જાય, ઘનઘોર નિંદર આવી જાય, સવારમાં જાગીએ બધો પ્રોગ્રામ યાદ હોય છે। હવે થોડી વાર માટે વિચારો, રાત્રે નિંદર આવી જાય અને જે કાંઈ પ્રોગ્રામ છે બધો ડિલેટ થઈ જાય, તો બધું ભૂલાઈ જાય, હવે સવારે કોરું પાટ્યું, કોણ માતા, કોણ પિતા, કોણ કુટુંબ, કોણ પરિવાર, કોને કેટલા દેવાના, કોને કેટલા લેવાના, કેટલી કેટલો વ્યવહાર કથળી જાય આપણો, પણ કેટલું આપણને યાદ રહે છે। અને મારા જેવો માણસ કે આમ તેમ થોડુંક જાદુ દેખાડે અને આપણે ચમત્કારોમાં કેટલા ભ્રમિત થતા હોય છે। તેથી મારા વહાલા ભાઈઓ બહેનો, સૌ ગુજરાતીને પ્રાર્થના, કોઈ ચમત્કારમાં ન પડી। લોકો કેટલા ચમત્કારમાં પડેલા છે, કયો ચમત્કાર, કયો ચમત્કાર! સતીનું પૂરું જીવન ચમત્કારથી પાર છે। એક માનવ જીવ વાસ્તવિક જીવન આ સતીનું છે, પણ ભગવાન શિવની પરમ ભક્ત છે, ભરપૂર સદગુણ છે, અને આપણા સદગુણ એ જ આપણો વૈભવ હોય છે। વ્યવહારમાં વિવેક, આહારમાં વિવેક, વાણીમાં વિવેક, જે માણસ વિવેકને પ્રધાન માને ને એ માણસ દુનિયાનો પ્રધાન વ્યક્તિ બની શકે છે। વિવેક જીવનનું મૂળ છે, વિવેકરૂપી મૂળિયા જેના મજબૂત હોય છે તેના જીવનનો સંસાર વૃક્ષ એ સુંદર ખીલેલું રહે છે। આપણી પંચાયત પૂજામાં પણ વિનાયકની પૂજા આપણે પહેલી કરીએ છીએ, ખાણીમાં વિવેક રાખીએ રોગ ન થાય, વાણીમાં વિવેક રાખીએ કોઈ સાથે વેર ન થાય, ખાણીમાં વિવેક ચૂકી જઈએ તો જરૂર રોગ થાય, પણ વાણીમાં વિવેક જ્યારે ચૂકી જાય ત્યારે કેટલું મોટું વેર થાય છે ભાઈ! તેથી મધુર બોલવાના આદતે બની, મીઠું બોલવાના આદતે બની, ગાડીમાં બ્રેક ન હોય તો ખતરો છે, પણ વાણીમાં વિવેક ન હોય ને તો એ મોટો ખતરો છે। કડવું બોલનારો માણસ મધ વેચવા બેસે ને તો તેનું મધ નથી વેચાતું, પણ મધુર બોલનારો માણસ તીખા મરચા વેચવા બેસે ને તો પણ તેના ફટફટ તીખા મરચાઓ વેચાઈ જતા હોય છે। તેથી વાણીનો બહુ મહિમા છે, વાણીનો ખૂબ મહિમા છે। તેથી મુખમાં એક પણ કટુ શબ્દ પ્રગટ ન થાય તેની ખૂબ કાળજી રાખવી, મીઠી વાણી યશ અપાવે,
મીઠી વાણી કીર્તિ પાવે, મધુર વાણી આપણું શ્રેષ્ઠ આભૂષણ છે, સતીની વાણીમાં ભરપૂર વિવેક છે. માં ગંગા સતીને એક પંક્તિ બોલું, આમાં તો માં ગંગા સતીના ભજનો આપણે નથી ગાયા. વચન દેવતાઓ પ્રણામ કરે. મીઠી વાણી તો ઈશ્વરને પણ પ્રિય છે ને. આપણે મંદિરમાં જાય ત્યારે શું કરીએ? ભગવાનને સારું લાગે એવું બોલીએ કે નહીં? કોઈ પણ દેવી દેવના મંદિરમાં જઈએ આપણે ભગવાનના વિરોધમાં બોલીએ નહીં. હવે પથ્થરની મૂર્તિની સામે જો ભગવાનને સારું લાગે એવું બોલતા હોય તો આ તો હાલતા ચાલતા ભગવાનો છે બધા. આમની સામે જો મધુર મધુર બોલીએ, હું તમને કહું જીવન જીવવાની લહેર આવી જાય. પણ કોઈ કોઈ માણસોના હાથ એમ ના હોય પણ જીભ તો કુવાડાથી કાપી નાખે એવી હોય. નહીં નહીં મધુર બોલો, જો તમને જીવન જીવવાનો આનંદ આવે. અને મારા વડીલો જેની ઉંમર પાકી ગઈ, એવા વડીલો ઘરમાં હેમખેમ રહેવું હોય તો ઘરના સભ્યોના માટે મધુર બોલતા રહો, મધુર બોલતા રહો. જેને સાસુનું પદ મળ્યું હોય તેના માટે એક સુંદર રોજ પુત્ર વધુના વખાણ કરો. હવે ભગવાનની એકાદી સ્તુતિ ભલે ઓછી થાય પણ આની કરવી, કે મારી પુત્ર વધુ બહુ ડાય, મારી પુત્ર વધુ મને પૂછ્યા વગર પાણી ન પીવે, પછી ભલે દૂધ પી જતી હોય પણ કહેવાનું તો મને પૂછ્યા વગર પાણી ન પીવે, મને પૂછ્યા વગર ઘરની બહાર પગ ન મૂકે. આવી રીતે તેની ખૂબ પ્રશંસા કરો, લુખી નહીં થોડી હાચી પાછી થોડુંક હોવું જોઈએ. મીઠી વાણી સૌને પ્રિય છે, મધુર વાણી સૌને વહાલી છે. મધુર વાણીમાં તો પરમાત્મા રહેલો છે, ખોટી ખુશામત નહીં. સત્યસભર મધુર વાણી એ માણસને શ્રેષ્ઠ બનાવે છે. આ માં ગંગા સતી આંખમાં અમિત અને દુનિયા ગમે, જેની આંખમાં અમિત અને દુનિયા ગમે, પણ જેની જીભમાં અમી તેને તો દુનિયા નમી, જેની જીભમાં અમી તેને દુનિયા નમી. માં ગંગા સતી જીવન જીવવાના એ પાઠ ભણાવે છે. કેમ બોલવું, કેમ વ્યવહાર કરવો, ક્યાં સમય કેવા નિર્ણયો લેવા, એ આપણી કથા આપે છે.
હવે તો બહુ સારું થયું છે. આથી 20-25 વર્ષ પહેલા તો કથામાં જેને સાંભળાતું બંધ થઈ જાય એ કથા સાંભળવા આવતા હતા. સાંભળાતું બંધ થઈ જાય પછી કથા સાંભળવા આવે. પણ હવે તો બહુ આદર કરું છું હું. આ છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું કે કથાની અંદર જેટલા વડીલો હોય છે એટલા જ કથામાં મારા યુવાન ભાઈઓ બહેનો પણ હોય છે. તેથી આ કથા મંડપમાં જેટલા જેટલા મારા યુવાન ભાઈઓ બહેનો છે તેને ગિરિબાપુના વિશેષ કરીને પ્રણામ છે. બહુ હૃદયથી આવકારું છું મારા યુવાન ભાઈઓ બહેનો. કથામાં ઉપસ્થિત હોય કેટલું સારું લાગે, કેટલું આપણને ગમે. સુંદર સુંદર વાતોને પકડી પકડી અને જીવનમાં વણે છે, જીવનમાં ઉતારે છે. અને જ્યારે ભગવાનની કથામાં આવીએ ત્યારે ભગવાનના ભક્ત બનીને આવીએ, એક શ્રેષ્ઠ શ્રોતા બનીને આવીએ. આપણે માન રે મેલીને માં ગંગા સખીને શબ્દો છે ને, માન રે મેલીને તમે આવો રે ભગવાનની ઓળખાણ નથી કરાવતી, કથા એ આપણી ઓળખાણ કરે છે. એવું નથી કહ્યું કે તમે જાણી લો શિવની જાત. શું કહ્યું? જીવની જાત. આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક કર્તવ્ય કયું છે? સ્વયં કોણ આપણે? આપણે શા માટે, શું કરવાનું છે, કેમ કરવાનું છે? આજે થોડોક હાંકડ મુકડ બેહવું પડે એવું લાગે છે. દરેક સ્વયંસેવકો આમથી તેમ બધાને થોડાક ધકેલી રહ્યા છે. અને સારું કહેવાય, આ મનસુખભાઈનો નિઃસ્વાર્થ, દેવાણી પરિવારનો નિસ્વાર્થ પ્રેમ એ જ આપ સૌની ઉપસ્થિતિ છે. તેથી ખૂબ આનંદ થાય છે. કોઈ એમ કે મંડપમાં બેસવાની જગ્યા ન મળી એ કથાની સફળતા છે ને, એ અપકીર્તિ નથી. કોઈ એમ કહે ને વિઠ્ઠલ મામા કે મને કથામાં બેસવાની જગ્યા ન મળી, એ આયોજકની કીર્તિ છે. એનો અર્થ એવો સમજાય, એટલા બધા શ્રોતાઓ બેઠા હતા કે મને કથામાં બેસવાની જગ્યા ન મળી, એટલા ભાઈઓ બહેનો કથા સાંભળતા હતા, એ પ્રતિષ્ઠા છે. અને ભોજન સમારંભ હોય અને ભોજનનું આમ ખાલી થવા માંડે બધું, તો અપકીર્તિ નથી, એ કીર્તિ છે. એટલા માણસો પ્રસાદ લેવા આવ્યા, એટલા માણસો પ્રસાદ લેવા આવ્યા કે ભોજન પણ થોડો પડવા લાગ્યો, ભોજન પણ થોડું પડવા લાગ્યો, એ કીર્તિ છે. તો એમ કેમ કે અમે જમવા ગયા તો જમવાનું તો એનો અર્થ એવો સમજવો પડે કે જેટલા માણસો નિમંત્રિત કર્યા હતા તે તો આવ્યા, પણ કેટલા કેટલા આપણા સંબંધોને ધ્યાનમાં રાખીને નિમંત્રણ વગર હાજરી પુરાવે છે, એ પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠા છે. આવો માન રે મેલીને તમે આવો રે.